ભજનો રજૂ કરવામાં આવ્યા. આ બંને બહેનોને એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે વધાવીએ, અને સાથે સાથે એવા જ મહાનુભાવ એવા રામભાઈ પટેલ ઓટો ગેરેજવાળા આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેમના તરફથી 1111 રૂપિયાની દાન રાશિ રામદેવજી મહારાજની સપ્તાહના લાભાર્થી અર્પણ કરે છે. એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે વધાવીએ. 501 રૂપિયા અશોકભાઈ વાળંદ ગોકુલધામ સોસાયટીમાંથી આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેમના તરફથી 501 રૂપિયાની દાન રાશિ અર્પણ કરે છે. એમની પણ સહર્ષ નોંધ લઈએ છીએ. હેલો 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 મને એમ છે કે મારો માલ ધારી બીજો રહે પણ ન જાય ને. હવે મારે ડાયરેક્ટ કાનાભાઈને જ વિનંતી કરવી છે, પણ ભગવતી જેના કુળમાં મેલડી પૂંજાતી હોય એના તરફથી આ બધો ડાયરો હું છે એ મને ખબર છે. હા મેલડી હા મેલડી હા જહો જહો મારી બોકડા વાળી. આપણી વચ્ચે ખૂબ સારો એવો કંઠ છે અને એવા લોકગાયક ભાઈ શ્રી નીરજભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. નિરાગભાઈ કાછડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાથે સાથે એવા જ પ્રખ્યાત વક્તા અને મારા પરમ મિત્ર એન્કર એવા ડૉક્ટર ડીડી દિયોરા સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી કરીશ કે મંચ પર આવશે. આવો સાહેબ, આવો, બે મિનિટ આવો. આપનું આજના આ ભવ્ય લોક ડાયરામાં હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. ડોક્ટર ડીડી દિયોરા, હાસ્યનું રમકડું કહેવાય, લોક સાહિત્યની અનેક વાતો જેમના મુખેથી સાંભળી ખૂબ ગમે અને ખૂબ સારા એવા એન્કર છે એવા ડોક્ટર ડીડી દિયોરા સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, અને એવા જ કલાકાર મિત્ર ભાઈ શ્રી નિરાગભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. બંનેનું આજના ભવ્ય લોક ડાયરામાં હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. આવતીકાલ અમારા નગાલાખાના ઠાકર જ્યાં જબરજસ્ત મોટો ડાયરો સંતવાણી કાર્યક્રમ છે, માલધારી સમાજ બેઠો છે. મારો જાજો સમય નથી લેવો, હજી અમારે રાઠોડ સાહેબ છે, એક બેન બાકી છે, અને કાનાભાઈ સોંડાગર બાકી છે. પણ એક મરાઠા રાજપૂતના શિવાજીની હલાડાની બે કડીની ફરમાશ આવી છે, એટલે હું લઈ લઉં આ ડાયરાને બધાને મોજ. મોગલ આવે નવરાત રમવા મડકેવા કેવા વિશેમાં, એ ભગવતી કેવા કેવા તર જણરણ જણરણ જણ 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 કે માર જણ કે માર મડ ખણણ ખણણ કામે માર, એ ભગવતી ખણણ ખણણ કામે તર હાથ હે મના કલા જલો માયન લટો મોકલે લાંબે માં, એ મેલડી માયન લટો મોકલે લાંબે. આ તું સોવને દેખે માતાજી, આ તું સોવને એ દેખે માતાજી, તુજ મેં કો દેખે મેલડી આવે એ નવરાત રમવા મડકે વાગે વિશે માં, એ મડકે વાગે સાકોભાઈ ભરવાડ કામરેજ જેદી જેલમાં હતા
અને એ વખતે માં મેલડી ને ફરમાશ કરી ગઈ, માં જગદંબા હેલો બડિયાળી, અને જેલ ના જો હરિયાના કડા ભાંગીને ભૂકો કરી નાખતી હોય એને માં જગદંબા મેલડી કહેવાય. ઓ મેલડી, જેને મળી હોય એને જ ખબર હોય. હું વખાણ નથી કરતો, પણ આ માલધારી નો દીકરો જેથી ભગવતી મેલડી ને યાદ કરે ને, કે દી એના મિનિસ્ટર ને એમ કેવું પડે કે આને કરી ગયો શું તો હવે. આ બાપ એટલે કવિ કે તારે ડગલે પગલે કાંકો ચરતામાં આખો મારગ મારગ રાતો આખો મારગ મારગ રાતો ઈ સાંદની નો સંદર્ભો માથે લીલે ગોર ને રાતો એ ભગવતી લીલે ગોર ને નવ લાખો માં ભેરે માતાળી નવ લાખો માં ભેરે માતાળી મેસે ને બોઈને છે ભોગલ જાવે એ નવ રાત રમવા મડકે વાગે વેસે માં સિલિગડીમાં એ કવિ દાદ રહે એ બનુમાની મોગ કવિ દાદ કહે એ ભગુડાની મોગ સદા સંગાય નવરાત રમવા ભડકે વાગે વિશે માડકે વાગે અને પછી મેર થાય મેર કરે દે ને એ મેલડી અમારી પર મેર કરી આપડા બધાય પર માતાજી મેર કરી દે આનંદ કહે આનંદ માં ભાઈ બધા ભેળા રહેશો એ મોગલ ના તરવડા હવે કલાકારો ઘણા છે એટલે મારે દાદો સમય નથી લેવો. હા હા, બે મિનિટ હાલડા લઈ લઉં. છત્રપતિ શિવાજી મરાઠા રાજપૂત અને જવાહરસિંહ મેઘાણીને કલમે લખાયેલું આ શિવાજીનું હલડું અહીંયા અઢારી વર્ણ બેઠો છે એટલા માટે બાલો ડાન માતી સોડે બાય
ભાઈ સોંડાગર ને વિનંતી કરું, એક વાર જોરદાર તાળી નાખો, કડાકથી વધાવો. મેં ઘણો સમય લીધો, હું સાહિત્યકાર છું, મારા માટે માલધારી એક બે કલાકનો રાઉન્ડ હોય તો મને મજા આવે બોલવાની, વાતો કરવાની. આ પણ સમય સમય બલવાન હૈ, નહીં સમય પુરુષ બલવાન, કાબે અર્જુન ને લૂંટી જો વહી ધનુષ વહી બાણ. ઠાકર ની જોધ કાલ મારી બાવળી ગળી ના જગ્યા ની માલ પર નગા લાખા ની જ્યાં જોધ બોલતી હે. એ જ ઠાકર હવે મેન માઠે લે અને તો સો જે કાના ભાઈ સોના કરી વિનંતી કરું, એક વાર તાળી વાળી વિનંતી બતાવો.